સ્વાગત છે બી એની એક્ઝામ છે જે તમારી અમને ઓક્ટોમ્બરમાં લેવાની છે બી એક્ઝામ તમારી ચોવીસ દસ બે ચોવીસ એટલે કે છેલ્લી એક્ઝામ છે બીએ ની બરાબર છે તો આમાં જે છે ને દરેક ચેપ્ટરનો જે આઈએમપી ક્વેશ્ચન છે અહીંયા બધા લખેલા છે આ તમારે કરવાના છે ને આમાંથી જ આવશે બરાબર અને અહીંયા સિલેબસ પણ લખેલો છે એટલે જો તમારી પાસે બુક હોય તો તમે જોઈ શકો છો કે આપણો સિલેબસ શું છે બરાબર છે ને એ સિલેબસ પ્રમાણે અહીંયા ચેપ્ટર વાઈઝ ક્વેશ્ચન લખેલા છે એટલે એ બહુ એક સારું કહેવાય કે તમને છે ને ક્વેશ્ચન શોધવાની પડે કે કયા ચેપ્ટર ના છે અને જેટલા પણ ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આવે છે ને એક એક કરીને અહીંયા લખેલા છે અને એમાં પણ હું તમને ખાલી દસ કે પંદર જ એવા અપા કે એ તમારે પરીક્ષામાં કરી જવાના છે આ ક્વેચ્ચન તમને ઇન્ટરનલ એક્ઝામમાં નું કામ લાગશે સાથે સાથે યુનિવર્સિટીમાં પણ કામ લાગશે બરાબર છે તો સ્ટાર્ટ કરીએ આપણે પેલા સિલેબસ જોઈ લઈએ યુનિટ વન તમારું નાણાકીય સંચાલન છે જે પચાસ ટકા વેઠીજ ધરાવે છે અને એની અંદર નાણાકીય સંચાલન નાણાકીય આયોજન મૂડીકરણ મૂડી માર્ક અને કાર્યશીલ મૂડી આ બધું મળીને પચાસ ટકા વેટીજ એટલે કે પચીસ માર્ક આની અંદરથી આવશે બીજું ધંધાકીય સામાજિક જવાબદારી એ પંદર ટકા આ ચેપ્ટર છે ને એટલું ઇઝી છે ને ધંધાકીય સામાજિક જવાબદારી કે ખાલી એટલું જ જોવાનું છે કે જો અહીંયા સવાલ અહીંયા લખેલા છે હાર્યા એના બી કે ભાઈ કંપનીની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારી કંપનીની કર્મચારી પ્રત્યેની બસ આજ બધા રિપીટ થાય ફેરી કે સમાજ પ્રત્યેની જણાવો પછી કર્મચારી પ્રત્યેની ગ્રાહક પ્રત્યેની એટલો ઈઝી છે ને એ કરી લેવાના તમને ચલો પછી યુનિટ થ્રી એકવીસમી સદીમાં કાર્ય સંચાલન જેમાં બે ભાગ છે કાર્યાલય ઓફિસ અને ઓફિસ સંચાલન અને બીજું રેકોર્ડ માહિતી નોંધ અને ફાઇલિંગ સંચાલન અને પછી તમને કેસ સ્થળી પૂછાય અને આ કેસ સ્થળીમાં શું આવે ને એવું તમને છેલ્લે કે કઈ રીતે કેસ સ્થળી કરવાની છે ચાલો પહેલા આપણે ચેપ્ટર વાઈઝ બધા સવાલ જોઈ લઈએ અને કયા સવાલ આઈએમપી છે એ જોઈ લઈએ જો અહીંયા મેં બોર્ડ પર જેટલા લખેલા છે ને એટલા જ સવાલ તમારે કરવાના છે બહાર નું કંઈ નથી કરવાનું જે કંઈ તમારું પેપર આવશે ને આની અંદરથી જવાનું છે બરાબર છે એટલે અહીંયા મેં બધું લખી જ કાઢેલું છે બરાબર આટલું જ કરવાનું છે બીજું કંઈ નથી કરવાનું આમાંથી જ આવશે ચાલો યુનિટ વન માં નાણાકીય સંચાલનમાં પહેલો સવાલ છે નાણાકીય ની વ્યાખ્યા આપી નાણાના કાર્ય સવિસ્તર સમજાવો અને આમાં પણ છે ને આનુષંગિક કાર્ય તમારે કરવાના છે કયા કાર્ય આનુષંગિક કાર્ય આ સવાલ અને જેની પર મેં આ રાઈટ રાઈટ ટીક કરેલ ના જો રાઈટ ટીક એટલા જ તમારે પહેલા આઈએમપી બતાવી દેવાના છે બધા ચેપ્ટર માંથી એટલા જ બરાબર છે લગભગ દસ જ છે દસ કે અગિયાર સવાલ છે ખાલી એટલા જ કરવાના છે જેટલા મેં ખરા ટેક કરેલા ના જો આ બધા પર ખરું કરેલું છે જો આ આટલા જ કરવાના છે ખાલી ખબર પડી અને બાકી બધા તો ખાલી એમને એમ છે કે જો તમારી પાસે ટાઈમ હોય છે એટલે તો તમે કરજો બરાબર છે ચાલો નાણાકીય સંચાલન ની વ્યાખ્યા આપી નાણાકીય સવિસ્તાર સમજાવો આ એક સવાલ મોસ્ટ આઈએમપી જો અહીંયા ટીક કરેલું છે બીજો સવાલ રુધિગત અભિગમ ની ટીકા જણાવો રુધિગત આધુનિક અભિગમ વચ્ચે તફાવત એટલે આ બધા સવાલ કેવા પૂછાય બધા સાત સાત માર્ગ ચૌદ માર્ક હોય એટલે બધું મોટું પૂછાય હવે અમારે તમને સાત માર્ગ નો હોય તો બે ભાગ પાડી શકાય કાં તો તમને રુધિગત અભિગમની ટીકા એટલું પૂછાય કાં તો રુધિગત અભિગમ આધુનિક અભિગમ વચ્ચે રફવાટલું છે એવી રીતે પૂછે બરાબર છે અને આ ખાલી આ બે સવાલ તમે કરશો અને મારી પહેલો સવાલ કરી જશો ને એટલે પતિ પહેલું ચેપ્ટર બસ એટલે આ તમને કેટલું સારું પડે સહેલું પડે બરાબર છે કે ભાઈ આટલું જ કરવામાં છે ચાલ નાણાકીય આયોજન તો નાણાકીય આયોજન મેં ત્રણ સવાલ ખરી લખેલા જ જો અને તમે ચોપડીમાં જશો ને તો લગભગ પાંચ થી ઉપર તો સવાલ લોંગ ક્વેશ્ચન આવી જાય અને અહીંયા ખાલી ત્રણ સવાલ લખેલા છે કે નાણાકીય આયોજનની વ્યાખ્યા બી તેને અસર કરતા પરિબળ જણાવો બીજું નાણાકીય આયોજના માર્ગદર્શનના સિદ્ધાંત જણાવો અને નાણાકીય આયોજનની પ્રક્રિયા જણાવો તો અમારે છે ને બીજો સવાલ છે આ માર્ગદર્શન ના સિદ્ધાંત વધારે પૂછાય છે અને આઈ એમપી છે અને આ પહેલો સવાલ તમે કરો નાણાંકીય આયોજનની વ્યાખ્યા અને તેના અસર કરતા પરિવર્ત તો આ સવાલ છે ને શોર્ટ ક્વેશનમાં પણ પૂછાઈ શકે કે ભાઈ નાણાકીય આયોજનની વ્યાખ્યા જણાવો બરાબર છે નાણાકીય આજનની પ્રક્રિયા તો એના જે મુદ્દા છે તો એ પણ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એટલે આની અંદરથી કવર થઈ જશે બરાબર છે પછી છે મૂડી માર્ખું તો મૂડી મારખું જે ચેપ્ટર છે એમાં મેં અહીંયા ત્રણ સવાલ લખેલા છે અને એમાં પણ જો સાતમો સવાલ અહીંયા આઈએમપી છે મોસ્ટ આઈમપી બરાબર વચ્ચેના નંબર નો મૂડી માળખું શું એના પ્રકારો સો વિસ્તાર જણાવો મૂડી મારફ એટલે શું તેને અસર કરતા પરિબળ અને ટૂંકનો અંત ઇક્વિટી વેપાર અને મૂડી ગિયરિંગ ઉદાહરણ સહિત સમજાવો તો ઇક્વિટી વેપાર છે ને એકવાર ખાલી જોઈ લેજો બરાબર છે અને આ તો આઈએમપી છે તમારો મૂડી માર્કો એટલે શું અસર કરતા પરિબળ ચાલો પછી છે આપણું કાર્યશીલ મૂડીનું ચેપ્ટર તો એમાં બે સવાલ આઈએમપી છે જોજો કાર્યશીલ મૂડીમાં છે ને પૂછાય જરાક વધારે પૂછાય છે એમાં તો એમાં પહેલો સવાલ છે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળ તમે એમ જોયું હશે ને ફ્રેન્ડ્સ સુધી એમથી તમે જો બધામાં પરિબળ પરિબળ શબ્દ વધારે આવે છે પરિબળ વાળા સવાલ છે ને વધારે પૂછાય છે કે ભાઈ અસર કરતા પરિબળો અસર કરતા પરિબળો તો પરિબળો સવાલ વાળો કરજો દરેકમાં એ રિપીટ થાય છે જો તમે જોયું હોય ને તો જો અહિયાં પણ તમારે આ જો અસર કરતા પરિબળ છે ને પછી આમાં પણ જોવા જો અસર કરતા પરિબળ આમાં પણ જો અસર કરતા પરિબળ ખબર પડે એવી રીતે પરિબળ વાળા સવાલ આવ્યા જ કરે છે જો અહિયાં પણ આ દસ મૂળી માળખાને અસર કરતા પરિબળ છે કે નહીં તો આ બધા સવાલ છે ને પૂછાય તમે જરાક સ્માર્ટનેસ વાપરો બરાબર છે આ પૂછાય ચલો પછી કાર્યશીલ મૂડી અસર કરતા પરિબળ કાર્યશીલ મૂડી ના પ્રાપ્તિ સ્થાન ને ખાસ કરજો આ ટૂંક કરજો કાર્યશીલ મૂડી ઘટકો અને એનઆરઆઈ ફંડ આ કરજો આમે આઈએમપી છે બરાબર અહીંયા નવ અને અગિયાર બંને IMP દરેક chapter માં ત્રણ ત્રણ જ કરેલા છે ને એમાં હું તમને આઈએમપી કહી દઉં છું ચાલ હવે યુનિટ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધંધાની સામાજિક જવાબદારી જો હું તમને કહું ને તો સૌથી પહેલા છે ને આ આ ચેપ્ટર વાંચી લેજો કારણ કે આ ચેપ્ટર નો એકલું ખાલી વેટેજ પંદર ટકા છે આની અંદર કોઈ બીજા ભાગ નથી ખાલી આ એક જ ચેપ્ટર મળીને પંદર ટકા એટલે આમાંથી કન્ફર્મ છે એક સવાલ મોટો આવવાનો છે સાત માર્ક કન્ફર્મ છે અને એ પણ છે ને તેર ચૌદ આ બાર તેર ચૌદ પંદર એટલે ચારમાંથી કોઈ એક આવવાનો છે બરાબર છે ચારમાંથી એક ને એમાં પણ મેં છે ને અહીંયા બે સવાલ પર રાઈટ ટીક કરેલા જો આ બેમાંથી માંથી કદાચ એક હોય શકે બરાબર છે તો પહેલો સવાલ જો કંપનીની સમાજ પ્રત્યેની સામાજિક જવાબદારી કંપનીની કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારી કંપનીની શેર હોલ્ડર તથા ગ્રાહકો પ્રત્યેની સામાજિક જવાબદારી આ પૂછાય ચૌદમાં આ ચૌદમાં મોડે કરજો પહેલા જેની પર હું વધારે ભાર આપું છું કે આ પૂછાશે આ કરજો આ કરજો એ તમારે છે ને ડબલ ટીક કરી નાખવાનું તમારી નોટમાં ખબર પડી આ સવાલ ઉતારી દેજો તમારી નોટમાં ચલો ભાઈ પંદર સવાલ સામાજિક જવાબદારી વિરુદ્ધ ની દલીલો દલીલો અને ટરફેર ની દલીલો દલીલો બરાબર છે ચલો આ બારમો અને ચૌદમો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ પહેલા કરજો ચલો યુનિટ થ્રી હવે યુનિટ થ્રી શું છે કે એકવીસમી સદીમાં કાર્યાલય સંચાલન કે આ બંને ચેપ્ટર મળીને બધું હવે અહીંયા આવી જશે જોજો ચલો આમાં પણ હવે તમે જોશો ને તો અહીંયા જરા અહિયાં થી આ થી લઈને સત્યાવીસ સવાલ મેં લખેલા છે બરાબર આ યુનિટ થ્રી કેમ ખબર કારણ કે આની અંદર છે નાના સવાલ પણ મેં અંદર લઈ લેલા છે નાના સવાલ નાના સવાલ છે થોડા મોટા સવાલ છે આઈએમપી છે ટૂંકમાં છે બધું આની અંદર છેલ્લે આવી જાય જો સોળમો કાર્યાલય સંચાલનનું નું મહત્વ ક્લાઉડ સ્ટોરેજ ના ફાયદા ખાસ પૂછાય છે પરીક્ષામાં પૂછાય છે કરજો કાર્યાલય સંચાલન કાર્યાલય માહિતી સંચાલન માધ્યમથી પસંદગીને અસર કરતા પરિબળ જો આ છો પરિબળ આવ્યો ને ફાઇલિંગ એટલે શું તેના ફાયદા આ ફાઇલિંગ નો ટોપિક કરજો આખો ફાઇલિંગ અને ઈ ફાઇલિંગ બંને પૂછાય છે બરાબર છે વિકેન્દ્રિત અને કેન્દ્રિત પત્ર વ્યવહારના લાભ આ વીસમો સવાલ આ ખાસ કરજો વિકેન્દ્રિત અને કેન્દ્રિત બરાબર છે આ કેન્દ્રિત અને વિકેન્દ્રિત બેમાંથી એક સવાલ પૂછાય છે તો કેન્દ્રિત પૂછાય છે કાતો વિકેન્દ્રિત લાભાલાભ પૂછાય છે અને મોસ્ટ ઓફલે છે ને કેન્દ્રિત ના જ પૂછાય છે કેન્દ્રિત ના કરીને જજો ચાલો એકવીસમો સવાલ કોમ્પ્યુટર ડેટા રાઇઝિંગ ના ફાયદા જો અમારે છે સત્તરમો ઓગણીસમો સવાલ તમારે કરી નાખવાનો બરાબર પાકો ઈ ફાઇલિંગ ના પ્રકારો આ પણ તમને પૂછાઈ શકે નૈતિકતાના સ્ત્રોતો ટૂંકમાં સમજાવો મૂલ્ય એટલે શું તેના પ્રકાર શોર્ટ ક્વેશન માં આવી શકે ચાલો માત્ર ઇક્વિટી સેનની મૂડી મારખાની ચર્ચા કરો ટ્રેન્ડિંગ અને ઇક્વિટી સમજાવો આ પૂછાય છે ટ્રેન્ડિંગ અને ઇક્વિટી સમજાવો આ કરી જજો વલણ એટલે શું તેનું ગડતર સમજાવો ચલો પછી મોસ્ટ ટાઈમ મોસ્ટી મેં અહીંયા છે ને પાંચ ટૂંકન લખેલી છે પાંચ ટૂંક છ માર્ક્સની તો એ તમારામાં છે ને અહીંયા બે અહીંયા આઈ એમપી કરેલી છે એ ખાસ જોઈ લેજો ઓપ્ટિકલ ડિ સંગ્રહ ઉપકરણ ઇ ફાઈલિંગની મર્યાદા નાણાકીય આયોજનનું મહત્વ આ ટૂંકન છે ને અહીંયા ની છે નાણાકીય આયોજન ચેપ્ટર છે એની છે નાણાકીય આયોજન મહત્વ ટૂંકનાન પૂછાય છે રેકોર્ડ સંચાલનની પ્રક્રિયા આડસ મૂડી મારખાને અસર કરતા પરિબળ બરાબર છે તો આ ટુક છે ને અહીંયા કેસ સ્ટડી છે હવે થોડું કેસ સ્થળી વિશે સમજાવી લઉં છું કેસ સ્થળીનો જો કે નો છે ને એક વિડીયો આપણે અલગથી મૂકેલો છે તમે છે ને યુટ્યુબ પર એવું સર્ચ મારજો સર્ચ લિસ્ટમાં જજો યુટ્યુબ પર એવું સર્ચ મારજો કે માં ખુડેર એજ્યુકેશન ખાલી કેસ સ્ટડી એવું ખાલી ઇંગ્લિશમાં લખજો કેસ સ્ટડી માં ખુડેર એજ્યુકેશન કેસ સ્ટડી એવું તમે લખશો ને એટલે આપણો ફર્સ્ટ વિડીયો આપણો જ આવશે કેસ નો એ તમે જોજો એક વાર અને હું હમણાં પણ કહેજો છું કે કેસ સ્થળીમાં શું આવશે જો કેસ સ્થળીમાં શું આવે કે તમને એક પેરેગ્રાફ આપેલો હોય પહેલે તો અને એની નીચે છે કેસ માં કેવું આખું એક પિક્ચર તમને રજૂ કરે કે ભાઈ અહીંયા એક કંપની છે અંદર આવા કર્મચારીઓ કામ કરતા છે બરાબર છે અંદર આવી આવી સમસ્યા સર્જાય છે ને એક પક્ષ આવું બોલે છે ને એક પક્ષ એનાથી વિરુદ્ધ બોલે છે એટલે આખું એક સ્ટોરી અંદર વાર્તા આપેલી હોય એક પિક્ચર આપેલું હોય અને નીચે એની પર છે ને ત્રણ સવાલ તમને પૂછે કે ભાઈ આની જગ્યા પર આ વ્યક્તિની જગ્યા પર તમે તો તમે શું કરતા એમ તમારો નિર્ણય જણાવો એમ એવી રીતે જગ્યા પર આ બાબતમાં શું કહેવા માંગો છો બરાબર છે આમાંથી કોઈ ટોપિક તમને પૂછી લે કે નાણાકીય આ સંચાલન કેવું હોવું જોઈએ અંદર નાણાકીય આયોજન કેવું હોવું જોઈએ બરાબર એવો કઈ સવાલ પૂછે અને હું તમને એમ કહું છું કે આખું જે પચાસ માર્ક નું પેપર લખો ને પચાસ નું પેપર એમાં કેસ સ્ટડી છ માર્ક ની હોય ને છ સાત માર્ક ની તો હું તમને ગેરંટી આપું હું તમને ગેરંટી આપું છે ને સ્ટડી કોઈ વાંચતું જ નથી ખબર પડી વાંચતું નથી એટલે કે કોઈ પેપર ચેક કરવા કેસ સ્ટડી જોતું જ નથી કે ભાઈ તમે કે સાચી લખી છે કે ખોટી લખી છે આ તમને છે ને બી એમાં તો એ બોનસ માસ સ્ટડીના છ થી સાત માર્ક મળે છે પણ તમને લેટા નથી આવડતો તો એટલું યાદ રાખો અડધા તો ગભરાઈ જાય છે કેસ સ્થળીના કારણે અરે કેસ સ્ટડી એટલે કઈ નથી ખાલી કેસ સ્ટડી કરીને તમારે લખવાનો છે કે ભાઈ આપણા મત મુજબ લખવાનું કે શું કહેવા માંગે છે અંદર બસ અને જો છેલ્લે તમે કઈ નહીં આવડે ને વિચાર તમારા પતી જાય ને છેલ્લે કઈ નહીં આવડે તો તો અમારા ડાયરેક્શન છે જે સવાલ હોય ને સવાલ જવાબમાં ઉતારી દેજો આ કેસ સ્ટડીમાં કઈ નહીં થવાનું બધા જો કેસ એટલે શું ખબર મિનિમમ તમારે એક પાનો ભરો ને એક પાનો એક પાનો દોઢ પાનો તમે ભરો ને એટલે એમાં માર્ક તમને મળી જશે કારણ કે છે ને ચેક કરવા વાળા સર ને ખબર હોય કે કેસ માં એ લોકો પાસ થાય છે ખાલી અને એમાં બી તમને કઈ પૂરેપૂરા માર્ક નહીં મળે છ માર્ક છ માર્ક તમને નહીં મળી જવાના ખાલી છ માંથી ચાર બે માર્ક એ લોકો કાપે ને પછી તમને બરાબર બરાબર છે એટલા કેસ તરીકે લખજો બરાબર છે નહીં આવડે તો બી ગમે તે લખીને આવજો અને પેપર આખું લખજો બરાબર છે કઈ પણ વસ્તુ છોડતા નહીં ગમે તે આવડે તમે લખજો અને મેઈન વસ્તુ સારા અક્ષરથી લખજો ખરાબ અક્ષર નહીં કરતા સારા અક્ષરથી થી ને તો શું થશે ભલે તમે ખોટું લખેલું હશે પણ અક્ષર સારા હશે ને તો પેલો શું કરશે રાઈટ કરીને ડાયરેક્ટ જવા દેશે એમ બરાબર છે અને હું તમને છે ને પરીક્ષાના આગલા દિવસે જો હું બને ને તો એવી કોશિશ કરે કે એક એક ટોપ ટેન સવાલનો હું તમને છે ને વિડિયો આપ અને એમાં હું તમને ગાઈડ કરા કે કઈ રીતે તમારે છે ને પ્રેઝન્ટેશન પરીક્ષામાં આપવાનું છે પ્રિપેરેશન કેવી રીતે પાછી કરવાની છે બરાબર છે પરીક્ષાનો એક દિવસ બાકી છે ત્યારે પણ મારો કોઈ આવી જાય તો તમે જોઈ લેજો બરાબર છે ને આ સવાલ તો ખાસ કરવાના છે ચોવીસ તારીખની એક્ઝામ માટે અને બીજી એક વસ્તુ કે હજુ તમારી પેપર સ્ટાઈલ બરાબર બની નથી એ બનાવીનો પણ એક સરખો વિડીયો મુકાવી દેનો પણ તો પણ આ બધા સવાલ પાછા કરી નાખજો બરાબર છે આમાંથી આવી જશે મોસ્ટ ઓફલી બધું ચાલો અને મોડલ પેપર જો તમને જોઈતા હોય આપણા મોડલ પેપર તો મોડલ પેપર એટલે કે તમારું જે યુનિવર્સિટીનું પેપર આવે ને એવું બેઠું ને એક પેપર બનાવીએ બે મોડલ પેપર બનાવીએ બરાબર છે તો એ તમને જોઈતા હોય તો તમે આ નંબર પર ફોન કરજો સેવન ફોર ડબલ થ્રી એટ ફાઈવ એટ સેવન એટ જીરો પર બરાબર છે ફ્રેન્ડ્સ તમારો આભાર હવે આપણે મળશું બીજા નેક્સ્ટ માં જે થિયરી વિષય છે એના બધા એમપી આવી મૂકી દેવા અને એકાઉન્ટ સબ્જેક્ટ તમારે કરવો તો આની પર ફોન કરજો હું તમને કેવા કઈ રીતે કરવાનો છે તમારો આભાર